સાથે શ્વાનની રાવ અનેક વિસ્તારમાં ઉઠી રહી છે ત્યારે ભુજના વોર્ડ નંબર 10 પઠાણ ફળિયાના રહેવાસીઓ પાણીની સમસ્યાથી ત્રસ્ત ભુજ નગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી ખૂબ જ અગત્યનું છે ત્યારે પાણીની સમસ્યા હજી પણ કેટલાક વિસ્તારના લોકોનો મુખ્ય પ્રશ્ન બની ગયો છે ભુજ કેમ્પેરિયા વિસ્તારના વોર્ડ નંબર 10 પઠાણ ફળિયાના રહેવાસીઓની મુલાકાત લેતા જાણવા મળેલ કે તેઓને હાલ પાણી અને ગટરની સમસ્યા ખૂબ જ સતાવી રહી છે કે વોર્ડ નંબર 6 માં કે ભુજની સમસ્ત જનતા અને અમારા પ્રમુખના સૌ મોડીઓ અમારે સાથે રહ્યા અને આ જે પરિસ્થિતિ ઘણો સમયથી આપણે સહન કરી રહ્યા હતા પાણીની પરિસ્થિતિ બહુ ગંભીર હતી આપણી પરંતુ ભગવાનને એક બાજુ આપણે કહીએ છીએ ને કે એક બાજુથી ભગવાન આપણને કંઈક દુઃખ આપતો હતો કંઈક સારું કરી આપે છે એક દરવાજો આપણો બંધ થાય તો બીજો ખોલી દે છે એટલે પાણી જે આપણા કને અછત હતી એમાં અમે છેલ્લા 8-10 દિવસથી સતત પ્રયત્ન કર્યા અમારા ધારાસભ્ય જિલ્લાના પ્રમુખ સાંસદ સૌની ખૂબ મહેનત અને છેલ્લા 8-10 દિવસથી આપ નિહાળી રહ્યા હતા આપ જ્યારે આવતા હતા ત્યારે જોતા હતા કે અમે પાણીમાં જ હતા કે સતત એક જ રટણ રહેતા હતા કે પાણી આપો પાણી આપો પાણી આપો એટલે ભગવાનની કૃપાથી અને નર્મદાના જે પણ અધિકારીઓ છે જાડે ઝાલા સાહેબ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ પપલ સાહેબ છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે ભુજ શહેરને અત્યારે જે પરિસ્થિતિ ભયંકર બની હતી એમાં ઘણી બધી રાહત મળશે પહેલાં નર્મદાનું પાણી આપણાને ભુજ શહેરની અંદર 18-19 કલાક મળતું હતું પરંતુ 2 દિવસથી સારા સમાચાર છે આપણાને 24 કલાક નર્મદાનું પાણી મળતું રહે છે અને નર્મદાનો પાણીનો વાયદો કર્યો હતો સત્તાવાળાઓએ કે નર્મદાનો તમને પાણી આપશું પણ નર્મદાનો પાણી તો ભલે નથી આપતા પણ પાણી જે લાઈનનો મ્યુનિસિપાલિટી આવે છે ને એ 5 ને 10 5 ને 7 દિવસે આવે છે અમને નર્મદાનું પાણી પહોંચાડવાની વર્ષોથી વાટાઘાટ બાદ હાલમાં હવે 24 કલાક દરેક વિસ્તારમાં નર્મદાનું પાણી પહોંચાડાશે તેવી વિગતો મળી છે ત્યારે આ વિસ્તારના રહેવાસીઓને નર્મદાનું પાણી મળે તો દૂર રહ્યું મ્યુનિસિપાલિટી દ્વારા અપાતું પાણી પણ 5 કે 7 દિવસે તેઓ સુધી પહોંચે છે ચૂંટણી નજીક આવે છે અમારું સારું કાંઈ નથી સગવડ 5 વર્ષમાં ખાલી રોડ બન્યા છે ભુજની પ્રજાજનને જે પણ જગ્યાએ રહે છે આપના માધ્યમથી મેં પહેલાં પણ કહ્યું હતું કે ભુજની પ્રજા જે પણ જગ્યાએ રહેતી હોય એમને પાણી માટે કે નગરપાલિકા લક્ષી કોઈ પણ તકલીફ ન પડે એવા અમારા સતત પ્રયત્ન રહ્યા છે અને રહેશે હવે અત્યારે 24 કલાક પાણી મળવાનું શરૂ થઈ ગયું છે આ ઉપરાંત કેટલીક વખત ગટર મિશ્રિત પાણી આવે છે મોટા મોટા વાયદાઓ તો જરૂર અપાય છે પરંતુ તે પૂરા ક્યારેક જ થાય છે આ ઉપરાંત અહીંના લોકોને ગટરની પણ ખૂબ જ મોટી સમસ્યા છે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ આજ દિવસ સુધી તેમની સમસ્યાનું કોઈ જ નિવેડો લાવવામાં નથી આવેલ તો વહેલી તકે આ બાબતે પગલાં લેવાય તેવી માંગ ઉઠવા પામી છે અમે રહીએ છીએ કેમ્પ વિસ્તાર કેમ્પ પોલીસ ચોકી પઠાણ ફરિયા વોર્ડ નંબર 10 માં ઘણી રજૂઆતો કરી છે છેલ્લા 20 વર્ષ થયા અમને ગટરના પાણીની સમસ્યા સતાવે છે ઘણી રજૂઆતો કરી છે ભાઈ પણ કોઈ પણ કાંઈ આખા ફરિયાનો પાણી ઉપરથી બધો પાણી અહીંયા આવે છે ચાકી ફરિયામાંથી ઉપરથી બધે ઠેકાણેથી પાણી અમારી કને આવે છે અને નર્મદાનો પાણીનો વાયદો કર્યો હતો સત્તાવાળાઓએ કે નર્મદાનો તમને પાણી આપશું પણ નર્મદાનો પાણી તો ભલે નથી આપતા પણ પાણી જે લાઈનનો મ્યુનિસિપાલિટી આવે છે ને એ 5 ને 10 5 ને 7 દિવસે આવે છે અમને
બદબુદાર ગટર આવે છે, એ ગટર અગર બંધ થતી હશે, જે બંધ કરશે અમે એને વોટ આપશું. બસ બરાબર.